હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને કે તમે બધા મજામાં આજે છો? જો અત્યારે છે ને સવાર સવારમાં છે ને લૂડો પકડાવાનો છે મારા પાંજરામાં. મશીનમાં કપડાં ધોવા નાખી દીધા છે મેં તો. જો એવા છે બધા જો સૂતા છે. આજ તો છે પાર્લરનો ઓર્ડર, તો એક વાગે ને તો આપણે રેડી કરવા માટે જવાનું છે. દિવસને ક્યાંક દિવસને ક્યાંક આપણે મૂકવો પડશે. પપ્પાને એમ કહેશું કંઈક લઈને જાય, તો ચાલો આપણે ઉપર કામ કરવા માટે જઈએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. કેમ છો બધા? મજામાં ને? જોકે બધા મજામાં જ છો. બા જો જમવા બેસી ગયા છે. બા તમને અત્યારે ખાવું ભાવે છે? થોડુંક રોંઠે ભૂખ લાગે કા બા? હા, જો એક મસ્ત સુવિચાર છે. ક્ષણમાં જીવે એ માનવી અને ક્ષણને જીવાડે એ કવિ. આ સુવિચાર બહુ સમજવા જેવો છે. જેને સમજાય ને એને વંદન, ન સમજાય એને પણ વંદન. અને આપણા ચેનલમાં જે કોઈ નવા હોય ને ફટાફટી સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરતા જજો અને કમેન્ટ કરતા જજો. અને જાડી બેસી ગઈ છે અહીંયા. આ ઝાડી બધાને, આ ઝાડી તમને બધાને ખુશ ખબર, ખુશ ખબર કરી કરી કરીને દિવસો લંબાવતી જાય છે. પણ બધા એવું હોતું કે છે કે ફટાફટી તું પેલા એડિટિંગ કરી શીખી જા. ઈશા છે ને રીલ્સ બહુ જોવે, એનું કામમાં ધ્યાન નથી, રીલ્સ જોવામાં ધ્યાન છે. આમ રીલ્સ નકરી જોયા કરે, પછી આપણે કેવું ન હોય ને તો એ કહેવાય દે. આપણે બહુ ગાળ્યું દઉં હકીકતમાં, કારણ કે મગજ ફાટી જાય ને નકરી ગાળ્યું દઉં. મગજ ફાટી જાય ને હે, ત્યાં મને કેટલું સંભળાવે ને કઈ નક્કી જ નહીં. પછી હું કેવું કરું? પછી હું કેવું કરું ખબર છે? બહુ લેક્ચર મળે ને આપવા, એ ત્યારે હું એવું કરી નાખું. સાડી પદડા જેવી થઈ છે ને તમે, પછી રોજ શું કે ખબર છે? અજય મને અહીંયા દુખે છે, મને અહીંયા દુખે છે. તો એને શરીર ઘટાડવું પડે કે ન ઘટાડવું પડે? આજથી આપણે 60 દિવસ લગીને ચેલેન્જ લેવાની છે કે બહારનું કચ્છું ખાવા નથી. કાંઈ એટલે કાંઈ નહીં, ચીઝ બટર નો, તીખું હસોડું નહીં. હાંજે ભાઈ થોડી લગ્ન માં જવાનું છે. હા, પણ એમાં આપણે એવું, આપણે ખાવા તો એવું ખાવાનું હોય. હાલો તમે છે ને કયો છો ને તો હું ચેલેન્જ લઉં છું. આપણે આજથી ખાવા, એટલે પણ વજન ઘટાડવાનો હોય એને ચેલેન્જ કહેવાય. આજથી ખા, બહાર નહીં ખાવ એમ. કરક કરક મોઢું બોલે છે, મોઢું બોલે. જો બાકી જાણા બા હું કહેશો? મોઢું બોલે છે બા, મોઢું બોલે છે. જવા ખોટે છો. હા હા, ખોટી છે બા. હાચી વાત થાશો ને. થોડા દિવસ આ ગયા બે. બાર નું ન ખાતું તમારા માટે સારું છે ને બા? જો હું 60 દિવસ નિઝીલેન્ડ લઉં છું, જેટલો વજન ઘટે એટલો. પણ એમાં એવું છે કે જો પછી બાર ભી જવું પડે તો ન ભાઈ જવું પડે, બધા જતા હોય તો હું કઈ થોડી એકલી ઘરે જવું પડે. મારે તો ન કરે એવું છે, મારે તીખું તળેલું બંધ કરવાનું છે. એટલે ઈશાન ઓટોમેટિક બંધ થશે ઘણું ખરું, કેમ કે તીખું તળેલું ખાવા નથી. આ બે દિવસથી તીખું તળેલું ખવાય છે ને, એટલે બે દિવસથી પાછો ધીરો ધીરો દુખાવો થાય છે. લગ્ન પછી છે ને બહુ બહારનું ખાવાનું ઓછું કરી નાખ્યું, કારણ કે ખર્ચો થાય. કારણ કે એકલા હતા, સિંગલ હતા ત્યારે એ બધું ખાતા એકલા. અને આમ જો ઘરે ઓછું ખાતા, બહારનું વધારે ખાતા, ખબર પડી ગઈ હાલ લગ્ન થઈ ગયા. હવે જો બહાર ખાઈશ તો એને લઈ જવી પડશે, તો ડબલ ખર્ચો થાય. એટલે એને ધીરે ધીરે બંધ કરી દીધું છે ખાવાનું. અને હવે પાછો વધારે ખર્ચો થાય કે નહીં? 3-4 થઈ ગયા અમે, બે છોકરાને અમે બે, તો વધારે ખર્ચો થાય. તો હવે એમ કે છે હાવ બંધ કરવાનું, એટલે ખર્ચો ઓછો થાય કે નહીં? આ વિલન છે અમારે. આ બીજી વાત, જેના જેની ઘર વાળી યાર છે ને, તમારે ઝઘડો સારું ઝઘડો નહીં કરવાનો, શનિવારે સાંજે ઝઘડો કરવાનો, એટલે રવિવાર ક્યાંય જવાનું નહીં. પછી પાછું સવારમાં સમાધાન કરી નાખવાનું. શનિવારે સાંજે ઝઘડો કરવાનો, એટલે રવિવાર ક્યાંય જવાનું થાય નહીં. પ્લાન બધા કેન્સલ, હોમવર્ક પાછું સમાધાન. ખબર પડી ગઈ શનિવારે હું ઝઘડો જ નહીં કરું.
હજી બોલી ગયા મને. હા એટલે ખબર પડી ગઈ શનિવાર તમે કારક કારક મારે બાંધી નાખો છો. એ આને રીઝન આ છે એમ ને એની પાછળનું, કાંઈ વાંધો નહીં. હું અકેલે જઈએ એમ કે હા તો અકેલે ખાને કે લે જાને કા નહીં હમણાં નથી જવાનું. હમણાં મારી ડાયટ હમણાં છે ને આપણે હાવ કંટ્રોલ કરી નાખવાનું છે. બહુ કંટ્રોલ કરવાનું છે. બાદ જવાની બાપા ચાલો હવે આપણે થોડી વાર પછી મળીએ. પાર્લર માં જવાનું છે એટલે પાર્લર નું થોડું ઘણું છૂટ લે તો તમને બતાવજો. ઓકે હવે ત્યાં કેટલા જણા છે શું છે કઈ ખબર નથી આપણને. હવે આ બાયુ ને ખબર હોય આપણે રેડી કરવા માટે આવી ગયા છીએ. ઘરે આવી ગયા છીએ અમે. પિંકુ હવે રેડી કરી નાખ્યું આપણે. ચાલો રેડી કરવા. બીજો રેતી નથી આમ જો આપણે અત્યારે રેડી કરવાના હતા તો રેડી તો કરી નાખ્યા. જો કલ્સ કરતી હતી હું તો જો મેં મસ્ત મજાના કલ્સ કરી નાખ્યા છે અને પિંકુ એ મેકઅપ કરે છે. હમણાં આખા રેડી થઈ જાય ને પછી તમને બધાને બતાવું. હવે મસ્ત મજાના થઈ ગયા છે રેડી. હેર સ્ટાઈલ હવે લેવાઈ ગઈ છે અને સાડી પણ પહેરાઈ દીધા. આ નવી નવી પ્રકારની સાડી પહેરાઈ છે. પાટલી પાટલી નો આ ફરતી ફરતી આવે. એ દીદી કેવું લાગ્યું તમને? બહુ મસ્ત. સરસ. તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હવે તો મસ્ત મજાના થઈ ગયા છે રેડી. હવે પિંકુ ફોટો શૂટ કરી લેવા હોય કારણ કે ને આઈડી મૂકવાના હોય. કા પિંકુ થોડાક ફોટો શૂટ કરી લેવો પડે અમારે. ફોટાવાળા કેટલા નાટક કરાવે. મસ્ત રેડી થઈ ગયા છે. પાણીપુરી ખાવા માટે આવી ગયા હું પિંકુ. ખાવી જ પડે તો અત્યારે જો પાણીપુરી ખાઈ લાગી ગયા છે. સાડા ચાર થઈ ગયા છે. ચાલો આપણે પાણીપુરી ખાઈને આપણે જઈશું ઘરે. ઘરે જઈને દેવાન છે મિસ્ટર પેલા લેવા જવા પડે કાકા ને ઘરે. લગ્ન જેટલા છે ને તો બેન્ડ વાજા ને ઢોલી ડાન બધા બહુ થયેલા અત્યારે. સાયકલ તો મિશ્રી ની આવી ગઈ. ઓ ભાઈ ભાઈ મસ્ત સાયકલ છે. આપણે પાર્લર છે ને રેડી કરવા માટે ગયા તા ને આવી ગયા તા ઘરે. ઘરે આવી ગયા તો હું તો થઈ ગઈ છું મસ્ત મજાની રેડી. પેલી વેલી બ્લેક કલર ની સાડી પહેરવાની ઈચ્છા હતી મને તો મેં સાડી પહેરી હતી બ્લેક કલર ની. આપણે અત્યારે જવાનું છે હવે લગ્ન માં કારણ કે મારે મેકઅપ કેકઅપ તો કરવાનો ન હોય. લિપસ્ટિક એ કરું અને પાવડર લગાવું. જો આપણે મસ્ત મજાના થઈ ગયા છીએ રેડી. રેડી થઈ ગયા છે. કેવી લાગુ છે જીમ? એકડો એકડો સાચું કા? અજે મને પહેલી વાર છે ને ખાને કઈ જાય છે. પહેલી વાર કીધા છે ખા મારા એટલે મને બહુ શરમ આવે છે. અરે વખાણ બહુ કરે. ઈશા ફાકા ફાકા ફોજદારી કરે છે. પહેલી વાર નથી કર્યા. વખાણ તો કરતા જોઈએ. કોઈ દી નથી કરતા. કારણ કારણ કે આપણો ભવિષ્ય ફાટી જાય ને એટલે આપણો કેવી એમ થતો હોય ને તો આપણે વખાણ જ કરીએ. પણ કેવી એમ થાય ને તો પછી ચટકી જાય. પછી એમ ધીકું ઠોકું ધીકું ઠોકું ને એ વિધાય સડક કારણ કે માથું હરખું છે કે ઓળું? હે માથું હરખું છે કે ઓળું? હરખું છે. આપણે એન્ટ્રી તો લઈ લીધી છે. હવે આમ જો જો મસ્ત મજાની એન્ટ્રી થઈ ગઈ છે ને અહીંયા તમે જો કપલ ફોટા. ઓ બાપરે. તો ચાલો આપણે અંદર જઈને મળવી હમણાં. ઓ અહીંયા તો ફોટોગ્રાફીનું માટેનું પણ છે અત્યારે. તો જો ત્યારે બધા ફોટોગ્રાફી કરે છે ને અહીંયા બધા જો બેઠા છે. બધા એ બે ગયા છે અને અમારા મામીને લાગી ગઈ ભૂખ. હવે જો મામી મામી તો આમ હવામાં એટલા ઉડે છે ને સીઓટી ભરીને આમ કાઢવી પડે. Thank you.
તો આપણે જો અત્યારે ફોટો શૂટ કરવા માટે આવી ગઈ છે, બધાને ફોટા પાડવા છે. હા સકલ જુઓ, ફોટા પાડવા છે તમારે બીજું ને ભાઈ. કૃષ્ણ છેકડા માં હાડી વિખાઈ જાય. તો આપણે જો અત્યારે ફોટા શૂટ કરવા માટે આવી ગયા છીએ. લગન માં ફુગા કરવા તારા એ કે માસી ફુગા કરવા લગ્ન પતાવીને આપણે નીકળી ગયા છીએ બહાર. બધા જો ખડી મીટિંગ કરી લેવી ને પછી જવી ઘરે, કારણ કે સોડા પીવાની ફૂલ ઈચ્છા છે. માસા હાલો ને સોડા પીવા, હાલો હાલો. તો જો અત્યારે છે ને આપણે જમી કરી લેવાને, તો આપણે કૃષ્ણા ની ઘરે છે ને આપણે સાથે. બધા હજી તો એટલા આવ્યા છે, હજી હળવે 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 આવતા જાય બધા.